नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जयाणम नमो लय सव्वसाहूणम एसो पंचनमुक्कारो सव्व पावप्पणासणो मंगलाणम च सव्वेसिं पठमं होयि मंगलम मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूली भद्राद्या जैन धर्मोस्तु मंगलम अज्ञानातिमिरान्धानां ज्ञानांजन शलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। આપણો વિષય છે શ્રી જંબુદ્વીપ સંગ્રહણી એટલે કે શ્રી લઘુ સંગ્રહણી। આ લઘુ સંગ્રહણી ગ્રંથ પૂજ્ય આચાર્ય ભગવાન શ્રી હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત છે, જેની અંતર્ગત આપણે જંબુદ્વીપ જ્યાં આપણે રહીએ છીએ તેના વિશે રહેલા શાશ્વતા પદાર્થો, પર્વતો વગેરે 10 દ્વારો આપણે તેના વિશે જાણવાના છીએ કે કયા કયા ઠેકાણે લોકેશન વગેરે કેવા છે આ શાશ્વતા પદાર્થોના, એ બધું આપણે લઘુ સંગ્રહણી ગ્રંથની અંદર ભણવાના છીએ। તેની અંદર આપણો ત્રીજો એવો વર્ષ દ્વાર ચાલુ છે, જેની અંદર આપણે તે શીખી રહ્યા હતા કે આપણે જે ઠેકાણે રહીએ છીએ તે ભરતક્ષેત્ર, તેની અંદર કાળચક્રનું વિધાન હોય છે અને તે કાળચક્રને વિશે બે ટાઈપના કાળ હોય છે। એક તો અવસર્પિણી કાળ એટલે કે ઉતરતો કાળ, બીજો ઉત્સર્પિણી કાળ એટલે ચડતો કાળ। તેની અંદર આપણે અવસર્પિણી કાળને વિશે પહેલો બીજોથી કરીને પાંચમો છઠ્ઠો વારો આપણે જોયો। છઠ્ઠા વારાની અંદર આપણે તે જોયું કે બધો જ વિનાશ થાય છે, અનેક વૃષ્ટિઓ પડે છે, જે પ્રલયકારી વિધ્વંસક એવી વૃષ્ટિઓ પડે છે જેના કારણે બધું જ નાશ પામે છે। પછી એવો જ જે પણ બચી જાય છે, જે મનુષ્યો અને તિર્યંશો બચી જાય છે તે કઈ રીતે બચી શકે છે આની અંદર, તેઓ જે વૈતાઠ્ય પર્વત આપણે આગળ શીખવાના છીએ તેની અંદર નાની નાની ગુફાઓ રહેલી છે, તો તે ગુફાઓની અંદર જેઓ શરણ લઈ લેશે તે વૃષ્ટિઓના સમયે માત્ર તે જીવો બચવાના છે અને તેઓ અત્યંત દુઃખમય એવો જીવન પછી છઠ્ઠા આરાનો સ્ટાર્ટ કરશે તેઓ, કે જેની અંદર તેઓનું આયુષ્ય માત્ર 15 થી 20 વર્ષનું હશે અને એ બધું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું। કે પછી ત્યારની જે સ્ત્રીઓ હશે તે 6 વર્ષે, માત્ર 6 વર્ષની ઉંમરે તેઓ ગર્ભ ધારણ કરીને અનેક પુત્રોને, બહુ સંતાનોને તેઓ જન્મ આપશે। નોનવેજ ભક્ષણ હશે ત્યારે, એટલે કે માંસાહાર હશે। ગંગા સિંધુ જે શાશ્વતી નદીઓ છે તેનું પાણી એકદમ, તેનો જે પ્રવાહ છે તે એકદમ છીછરો થવાનું છે। તેનો એમ કહેવાય છે કે બળદગાડાના બે પૈડાના વચ્ચે કેટલું ડિસ્ટન્સ હોય છે, લગભગ 4 થી 5 ફૂટ, તો તેટલા માત્ર તેનું પ્રવાહ થઈ જશે, આટલું નાનું પ્રવાહ મેક્સિમમ, તો એટલું જાડાઈવાળી ગંગા સિંધુ નદી માત્ર રહી જશે। અને બીજું એ પણ કહેવાય છે જનરલી કે જેટલું તેનું જાડાઈ હોય છે તે પ્રવાહની જાડાઈ કોઈ નદીની, તો તે જાડાઈનો 50મો ભાગ તેની ઊંડાઈ રહેલી હોય છે, એટલે કે જેટલી જેની જાડાઈ તેનાથી ડિવાઇડેડ બાય 50 તેની ઊંડાઈ, એ રીતે સમજવું। એટલે આ રીતે તેઓ પછી ઊંડી પણ કેટલી હશે તે આપણે થોડોક અનુમાન લગાવી શકીએ। ઓકે, તો આટલા જે પતલી પતલી જે નદીઓ હશે તેની અંદર માછલીઓ પણ કેટલી હશે તે પણ આપણે થોડું અનુમાન લગાવી શકીએ। એટલે માછલીઓ પણ તેઓ આહાર કરવાના છે, આ છઠ્ઠા આરાના જે જીવો છે તેઓ મનુષ્યો તે માછલા વગેરેનો આહાર કરશે અને તે પણ ઓછું પડે તો ત્યારે એકબીજાને હત્યા કરીને પણ તેનું પણ ભક્ષણ કરી દેશે। એવા કોઈના પણ વિવેક ન રાખે એવા તેઓના દુરાચારી જીવન હશે। ત્યારે આ ટાઈપના જીવનથી મુક્તિ પામવાના માટે ઘણા એવા જે મનુષ્યો હશે તેઓ અપઘાત કરીને, અપઘાત એટલે સ્યુસાઇડ જેવા કાર્યો કરીને પછી તે આયુષ્ય પોતાનું કમ્પ્લીટ કરીને તરત જ બીજી એવી દુર્ગતિમાં જશે। ઘણા એવા અપઘાતી હશે, પછી કોઈક એવા સમ્યક્ત્વી પણ હોઈ શકે ત્યારે, અને જેઓ સમતાથી બધું સહન કરીને પછી તેઓ દુર્ગતિમાં જતા બચી પણ શકે એવા પણ હોઈ શકે છે ત્યારે। એટલે છઠ્ઠો આરો જે આવવાનો છે અવસર્પિણી કાળનો, આપણો 5મો આરો ચાલુ છે, તેના પછી જ આ છઠ્ઠો આરો આવવાનો છે। તો તે કાળ જ્યારે છઠ્ઠો આરો પૂરો થઈ જશે તો ત્યારે उत्सर्पिणी काल पछी चालू थशे। आजे छठो आरो छे आपणो अवसर्पिणीनो ते केटलुं प्रमाण छे? 21,000 वर्ष प्रमाण ते होवानुं छे। जेना पछी उत्सर्पिणी काल एटले के चढ़तो काल स्टार्ट थवानुं छे अने ते चढ़ता काळनो सौथी पहेलो आरो कयो हशे अने केवो हशे? ते आवो ज जे अवसर्पिणी काळनो जे छठो आरो छे तेनी अंदर जेवा टाइपनो जीवन छे तेवुं सेम टाइपनो जीवन उत्सर्पिणी काळनो पहेलो आरा माटे समजवुं। बिलवासी होय पछी मांसाहारी ए बधुं काळ बधुं सेम टाइपनुं समजवुं के जे टाइमे आटला हमणां जे आपणे विवेचन कर्युं ते रीते। अहींया क्वेश्चन आवेल छे के छठ्ठा आरामां कैटनी जेम एक साथे बच्चा आपशे? तो हाँ आम ज छे। घणा अनेक संतानी अनेक पुत्रों वाळा होय छे एटले एक ज साथे हमणां आपणे जोई शकीए छीए नॉर्मली एक साथे एक के पछी ट्विन्स जन्मता होय। कोई हमणांना काळनी अंदर ट्रिप्लेट पण जन्मेला आपणे जोया छे। आ रीते आगळ वधता वधता छठ्ठा आरामां एक साथे घणा बधा पुत्रो संतानोने जन्म आपे एवा थवाना छे। त्यारे आप जे प्रमाणे कहो छो कैटनी जेम ते रीते पण कही शकाय। ओके अहींया क्वेश्चन आवेल छे के आवो समय भरतक्षेत्र अने ऐरावतक्षेत्रमा थशे महाविद्य क्षेत्रमां नहीं? तो हाँ महाविद्य क्षेत्र ने विषे आपणे पछी वात करशुं। हमणां आपणे जे कहीए छीए ते मात्र भरतक्षेत्र अने ऐरावतक्षेत्र ते माटे आपणे कहीए छीए अने ते पण भरतक्षेत्र आपणी वात हमणां जंबूदीप माटे चालू छे मात्र एटले आपणे मात्र जंबूदीपनो कहीए छीए। पण जो आखो अढीद्वीपनो कहेवामां आवे तो पछी पांच आपणे सांभळ्यो हशे। पांच भरत छे, पांच ऐरावत छे, पांच महाविदे छे। तो आ टाइपनो जे काळ हमणां चालू छे आपणो पांचमो आरो अवसरपीढ़ीनो तेवो सेम काळ क्यां क्यां चालू छे? तो बधा पांचे पांच भरत क्षेत्रोमां अने पांचे पांच ऐरावत क्षेत्रोमां एटले 10 जे क्षेत्रो छे कर्मभूमि जे 15 कहेवाय छे। तो 15 कर्मभूमिओमांथी 10 कर्मभूमिओमां आवा टाइपनो पांचमो आरो हमणां चालू छे। जेना पछी छठ्ठो आरो बधी ज कर्मभूमिओ जे अहींया 10 कई छे पांच भरत पांच ऐरावत तेमां आवो छठ्ठो आरो जे प्रमाणे आपणे कह्युं तेवुं आ बधा जे पांच भरत पांच ऐरावत तेनी अंदर आववानुं छे। पण क्यारे? एक ज साथे आवशे। एक ज साथे बधाने त्यां 21,000 वर्षनो पांचमो आरो कम्प्लीट थशे अने एक ज साथे छठ्ठो आरो स्टार्ट थशे। पछी छठ्ठो आरो 21,000 वर्षनो एक ज साथे बधानो कम्प्लीट थशे एटले त्यारे शुं थशे? अवसर्पिणी काळ एंड अने उत्सर्पिणी काळ चालू। पण काळ तो छठ्ठा आरा जेवुं ज हशे। पहेलो जे आरो छे उत्सर्पिणी काळनो पहेलो आरो पछी ए 21,000 वर्ष प्रमाण ते आरो कम्प्लीट थशे। उत्सर्पिणी काळनो पहेलो आरो ते पूरो थता ज्यारे बीजो आरो स्टार्ट थशे। उत्सर्पिणी काळनो पहेलो आरो कम्प्लीट थईने बीजो आरो स्टार्ट थशे तो त्यारे पांच एवा महामेघ वरसवाना छे। ते पांच महामेघ ते कया कया हशे? ते अहींया जुओ 7-7 दिवस माटे एक एक महामेघ वरसशे के जेनी अंदर छठ्ठा आरामां आपणे कह्युं हतुं के दिवसनी अंदर छठ्ठा वारो जे छे अवसर्पिणी काळनो छठ्ठो वारो तेनी अंदर दिवसना जे सूर्य उगवानो छे तो ते सूर्य अत्यंत ताप वेराशे एटले शुं बिल मांथी तेओ बहार नहीं निकली शके ज्यारे सूर्य उपर होय। तो सूर्य ज्यारे आकाश में हशे एटले के ज्यारे दिवस हशे तो त्यारे कोई पण जीव ते सूर्यना प्रकाशनी अंदर बहार निकली नहीं शके एवो अत्यंत ताप तेओ सहन करी नहीं शके एवो हशे त्यारे दिवस में। अने रात्रि में अत्यंत ठंडी के ते रातनी अंदर तेओ बहार निकले तो तेओ सहन नहीं करी शके ने तेओ मृत्यु पामी जाए एवुं थवानुं छे। क्यारे? तो आ अवसर्पिणी काळनो छठ्ठो आरो अने उत्सर्पिणी काळनो पहेलो आरो आ बंने आरानी अंदर दिवस अने रात्रि एवा हशे के जेनी अंदर दिवसमां अत्यंत अतिशय ताप अतिशय गरमी के जे तापथी चामडी बळी जाए ते टाइमना जे मनुष्यो वगैरे हशे तेमनी एवो अत्यंत गरमी अत्यंत ताप अने रात्रिनी अंदर अत्यंत ठंडी एटले आ बे टाइम छे दिवस में अने रात्रि में ते मनुष्योने जे तिर्यंचो हशे तेओ पोताना बिल मांथी बहार तेओ निकळी शकशे नहीं पण તે માટે તેઓ ક્યારે બહાર નીકળશે? જે મછલીઓ વગેરે પકડવા માટે સંધ્યાકાળમાં. સંધ્યાકાળ એટલે શું? સંધ્યાકાળ એટલે ટ્રાન્ઝિશન ફેઝ. દિવસ અને રાત્રિનો મિલન જ્યારે થતું હોય તેને સંધ્યાકાળ કહેવાય છે. અને તે સંધ્યાકાળ ક્યારે આવે છે? સવારના જ્યારે સૂર્યોદય થવાનું હોય ત્યારે, રાત્રિ એન્ડ થતા દિવસ ચાલુ થવાનો હોય ત્યારે. ત્યારે અત્યંત ઠંડી પણ નહીં હશે રાત્રિવાળી, અને અત્યંત ગરમી પણ નહીં હશે દિવસવાળી. તે જ રીતે સાંજના જ્યારે સૂર્યાસ્ત થવાનું હશે ત્યારનું સંધ્યાકાળ, ત્યારે પણ અત્યંત ગરમી પણ નહીં હશે અને અત્યંત ઠંડી પણ નહીં હશે. તો આ બે ટાઈમ્સ છે. તો ત્યારે આ જે મનુષ્યો છે તે જલ્દી જલ્દી બહાર નીકળીને પછી શું કરવાના છે? ગંગા સિંધુ નદીના પાણીમાંથી જે મછલીઓ પકડીને તે કિનારા ઉપર તેઓ મૂકી દેવાના. અને પછી બીજા સંધ્યાકાળની અંદર તે જે શેકાયેલી હશે માછલીઓ, તેના કલેવરો, ડેડ બોડી શેકાયેલી મછલીઓના, તે પછી લઈને તેઓ જલ્દી જલ્દી પોતાની ગુફામાં પાછા જઈને પછી તેનો આહાર કરવાના છે. એટલે વિચારો, આ સૂર્યનો તાપ કેવો હશે કે જેનાથી આ મછલીઓ વગેરે શેકાઈ જશે. બીજું એ પણ સાથે આપણે સમજીએ કે સૂર્ય જે છે, સૂર્યના કિરણો તો તેવા જ હોવાના છે. સૂર્ય કંઈ બદલવાનો નથી. કારણ શું? કારણ કે આપણે ત્યાં, આપણે આગળ લગભગ કહ્યું છે કે આપણે ત્યાં જંબુદ્વીપની અંદર 2 સૂર્ય છે અને 2 ચંદ્ર છે, કે જેમાંથી આજે જે સૂર્ય આપણે જોઈએ છીએ તે સેમ સૂર્ય આપણે આવતીકાલે નહીં પણ પરમ દિવસે જોવાના છીએ. અને તે સૂર્ય આપણે ત્યાંથી જઈને પછી આગળ ફરતો ફરતો ક્યાં આગળ જાય છે? બીજા ક્ષેત્રમાં જાય છે. કે બીજા ક્ષેત્ર કયા કયા? અહીંયા જે આપ જોઈ શકો છો, આ છે આખો જંબુદ્વીપ. તો તેની અંદર અહીંયા આપણા ભરતક્ષેત્ર છે, ત્યાં આપણને સૂર્ય જે દેખાય છે તે ફરતો ફરતો પછી આખા જંબુદ્વીપનો સર્કલ, આખા જંબુદ્વીપમાં તે આખો રાઉન્ડ મારીને પછી પાછો આપણે ત્યાં આવવાનો છે. આ જ રીતે જે હમણાંનો 5મા આરામાં જે રીતે ફરે છે સૂર્ય, તે જ રીતે નેક્સ્ટ જે 6ઠ્ઠો આરો આવવાનો છે તેની અંદર પણ આવું સેમ તેની ઓર્બિટ રહેશે. તેની અંદર તે કાંઈ ફેરફાર થવાનો નથી. અને તે સૂર્ય પણ જેવું હશે, હમણાં જેવું છે તેવું જ આગળ પણ રહેવાનું છે. તેમાં પણ કાંઈ ફેરફાર થવાનું નથી. તો પછી આપણને એવું ક્વેશ્ચન આવી શકે ને ડાઉટ આવી શકે કે આપણે તો આ સૂર્યના તાપને સહન કરી શકીએ છીએ, પણ 6ઠ્ઠા આરાવાળા છે તેઓ શા માટે સહન નહીં કરી શકશે? તો તે માટે એમ સમજવું કે તે 6ઠ્ઠા આરાના જે જીવો જન્મ પામવાના છે તેઓને ભલે 6ઠ્ઠો સંગયણ છે આપણા જેવો, પણ તેઓનો જે 6ઠ્ઠો સંગયણ છે તે આપણા કરતાં અત્યંત અત્યંત નબળું હોવાનું છે, કે જેની અંદર તેઓની સહન શક્તિ અત્યંત નબળી હશે, કે જેના કારણે તેઓ સૂર્યનો તાપ સહી શકશે નહીં. તેવું જ સેમ માછલીઓ માટે પણ સમજવું કે તે ટાઈમની જે માછલીઓ વગેરે હોવાની છે તેઓ માટે પણ એમ સમજવું કે તેઓ પણ આ સૂર્ય વગેરેના તાપ છે તે પણ તેઓ સહન કરી શકશે નહીં. એટલે પાણીથી બહાર આવશે, કાઢી નાખશે તેઓને જ્યારે, તો પછી તેઓ શેકાઈને મરણ પામી જશે. ઓકે, એટલે આ રીતે. પછી બીજું અહીંયા આપણે જે ડ્રો કર્યું છે સૂર્યનો ઓર્બિટ, તો તે અહીંયા આપણે સારી રીતે દેખાય અલગથી તે માટે તે જંબુદ્વીપની બહાર ડ્રો કરી છે, પણ તે વિશે હમણાં આપણને લેવાનું નથી કે તેની ઓર્બિટ કઈ રીતે ચેન્જ થાય છે વગેરે. પણ હમણાં માટે આમ સમજવું કે મેન આ શા માટે આપણે બતાવીને શા માટે કહીએ છીએ તે જ બતાવવા માટે કે 6ઠ્ઠા આરા જ્યારે આપણે ત્યાં 6ઠ્ઠો આરો હશે ભરતક્ષેત્રની અંદર, ત્યારે આપણે ત્યાંનો જે સૂર્ય હશે ભરતક્ષેત્રનો, તે જ સૂર્ય આગળ ફરતો ફરતો મહાયુદેય ક્ષેત્રમાં પણ જશે. પણ ત્યારે તે ઠેકાણેના જે જીવો હશે તેઓને આવો કાંઈ અત્યંત તાપ લાગવાનું નથી. સૂર્ય સેમ જ હશે અહીંયા પણ અને ત્યાં પણ. એક જ સૂર્ય ત્યાં જે હમણાં આપણે ત્યાં આવવાનું છે તે સેમ જે 6ઠ્ઠા આરામાં ભરતક્ષેત્ર ઐરાવતક્ષેત્રમાં જે સૂર્ય તેની ઉપર ફરવાનું છે તે સેમ સૂર્ય મહાયુદેય ક્ષેત્રની ઉપર જવાનું છે. પણ તે ક્ષેત્રના જે જીવો છે તેઓ તો તેને સહન કરી શકવાના છે, તેઓને માટે અત્યંત તાપને આવું કંઈ હોવાનું નથી. તે માટે આપણે આ વિષય આગળ બતાવ્યો છે હમણાં. ઓકે, તો આ થયું. અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે ઉત્સર્પિણીના પહેલા આરામાં અવસર્પિણીના છઠ્ઠા આરાથી થોડીક ઇમ્પ્રુવમેન્ટ હશે કે બધું સેમ હશે. હા, તો તેની અંદર અવસર્પિણી કાળ કેવો છે? ઉતરતો કાળ, કે જેની અંદર દુરાચાર વગેરે સેવન વધતો જશે અને તેઓના આયુષ્યો, તેઓના જે શરીરની મજબૂતાઈ વગેરે છે તેઓ ઘટતી રહેશે. તો અવસર્પિણી કાળ આવો હશે, છઠ્ઠો આરો અવસર્પિણી કાળનો. પછી ઉત્સર્પિણી કાળ કેવું છે? ચડતો, એટલે તેની અંદર દુરાચારનું સેવન તે ઘટતો જશે. ભલે તે પહેલો આરો છે છઠ્ઠા આરા જેવો, અવસર્પિણી કાળના છઠ્ઠા આરા જેવો ભલે તે પહેલો આરો છે ઉત્સર્પિણી કાળનો, તો પણ તેની અંદર જે આયુષ્ય છે, પછી શરીરની મજબૂતાઈ છે, સહનશક્તિ છે, તેની અંદર વધારો થતો જશે અને તેઓનો દુરાચાર સેવન છે તે જરાક જરાક થોડું થોડું ઓછું ઓછું થતું જશે. ઓકે, તો આ રીતે પછી જે ઉત્સર્પિણી કાળ છે તેની અંદર પહેલો આરો જ્યારે કમ્પ્લીટ થઈ જશે 21,000 યર્સ પ્રમાણ દુષ્યમ નામનો પહેલો આરો ઉત્સર્પિણી કાળનો તે પૂર્ણ થઈ જશે. અને જ્યારે બીજો આરો જેનું નામ છે દુષ્યમ તે જ્યારે સ્ટાર્ટ થશે ઉત્સર્પિણી કાળનો, તો ત્યારે 5 ટાઈપના મહામેઘની વૃષ્ટિ થવાની છે, કે જે 5 ટાઈપના જે મહામેઘો છે તેમાંથી સૌ પ્રથમ તો છે પુષ્કરાવર્ત નામનો મહામેઘ. આ પુષ્કરાવર્ત નામનો મહામેઘ છે તે કેવો હશે? જે ભૂમિ આખી તાપથી એકદમ બળી ગયેલી હતી, નીચેથી તાપ જે ઉગલતી હતી એવી ભૂમિ, તે ભૂમિ આ પુષ્કરાવર્ત મહામેઘના 7 દિવસ વર્ષવાના કારણે તે શાંત થઈ જશે. પછી સેકન્ડ એવો ક્ષીર મહામેઘ, તે 7 દિવસ જ્યારે પુષ્કરાવર્ત વરસી જશે તો ત્યારે નેક્સ્ટ 7 દિવસને માટે આ ક્ષીર નામનો મહામેઘ વરસવાનું છે, જેના કારણે ધરતી એકદમ કેવી થઈ ગઈ હતી? પહેલા એકદમ રસકસ વગરની, વર્ણગંધ રસપર્શ એકદમ ખરાબ થઈ ગયેલા હતા, એકદમ વૃક્ષને આવી થઈ ગઈ હતી, એકદમ તાપ જેમાંથી નીકળતો હતો. કારણ કે અવસર્પિણીનો છઠ્ઠો આરો પછી ઉત્સર્પિણીનો જે પહેલો આરો છે તેની અંદર જરા પણ મેઘ વર્ષા થયેલી નહીં હતી. જ્યારે આગળ જે 5મો આરો કમ્પ્લીટ થયો હતો અવસર્પિણીનો, ત્યારે માત્ર તે વિધ્વંસક જે મેઘ વર્ષા થયેલી હતી, આટલે 11 ટાઈપ્સની આપણે જે બતાવી હતી તેવા ટાઈપની બધી જે વૃષ્ટિ થયેલ હતી તેના પછી કોઈ પણ વર્ષા વરસેલ નહીં હતી. એ પણ કેટલા ટાઈમ માટે? 21,000 વર્ષ અવસર્પિણી કાળનો છઠ્ઠો આરો પ્લસ 21,000 વર્ષ ઉત્સર્પિણી કાળનો પહેલો આરો, એટલે ટોટલ 42,000 વર્ષ સુધી વરસાદ જ નહીં હતો. તો પછી વિચારો કેવી થઈ ગઈ છે ધરતી. અને બીજું, આટલું સતત અને સખત આવા ટાઈપના ગરમી, એકદમ સવારના એકદમ ગરમી અને પછી અત્યંત ઠંડી, તેના કારણે આખોએ એકદમ અલગ જ ટાઈપનો ઉત્પીડન કરે એવા ટાઈપનું વાતાવરણ ત્યારે થઈ જાય છે. તો આવી ધરતીને શાંત કરવાને માટે પુષ્કરાવર્ત મહામેઘ તે વર્ષે છે 7 દિવસ માટે અખંડ ધારાથી. ઓકે, તો પુષ્કરાવર્ત મેઘ તેના કારણે ભૂમિ શાંત થાય છે. પછી ક્ષીર મહામેઘ, તો ક્ષીર મહામેઘ તેના કારણે પછી ધરતી જે એકદમ લુખીને એવી થઈ ગયેલી હતી તેની અંદર શુભ એવા વર્ણગંધ રસ અને સ્પર્શ તે ઉત્પન્ન થાય છે. તે ક્ષીર મહામેઘ તે પણ 7 દિવસને માટે અખંડ ધારાએ વરસે છે. પછી આગળ ત્રીજો વર્ષા ઘૃત મહામેઘ, તે ઘૃત એટલે શું થાય છે? ઘૃત એટલે કે ઘી. તો ઘી કેવું હોય? સ્નિગ્ધતા વાળું. તો એવા સ્નિગ્ધતા તે ઉત્પન્ન કરે છે. આ જે ઘૃત મહામેઘ છે તે ધરતી જે એકદમ લુખ્ખી થઈ ગયેલી હતી તેની અંદર સ્નિગ્ધતા ઉત્પન્ન કરે છે આ ઘૃત મહામેઘ. અને આ ઘૃત મહામેઘ તે પણ 7 દિવસ સુધી અખંડ ધારાએ વરસે છે. પછી નેક્સ્ટ 7 દિવસને માટે અમૃત મહામેઘ વરસે છે. તેના કારણે પછી શું થાય છે? વૃક્ષો, ગુલ્મ, ગુચ્છ, લતા આ બધી જે વનસ્પતિઓ રૂપે છે તે ઉત્પન્ન થાય છે. આગળ આપણે વાત કરેલ હતી કે છઠ્ઠો આરો જ્યારે થાય છે તો ત્યારે જે પણ વિધ્વંસક જે વર્ષાઓ થયેલી હતી 11 ટાઈપની, તો તે વર્ષાઓના કારણે અનાજ પછી ખેતી વૃક્ષો બધું જ નાશ પામી ગયેલું હતું અને બધું જ એટલે કંઈ હતું જ નહીં. પછી જ્યારે આ અમૃત મહામેઘ તે વર્ષે છે ઉત્સર્પિણી કાળના બીજો આરો જ્યારે સ્ટાર્ટ થાય છે ત્યારે, તો તેના કારણે જે પણ વનસ્પતિઓ છે તે પાછી ઉત્પન્ન થાય છે. અલગ અલગ ટાઈપના વૃક્ષો હોય કે પછી પ્લાન્ટ્સ છે, ક્રીપર્સ છે, એ બધા ઉત્પન્ન થાય છે અમૃત મહામેઘના 7 દિવસ અખંડ ધારાએ વરસવાના કારણે. પછી રસ મહામેઘ, રસ મેઘ જે છે તે પણ 7 દિવસ માટે વરસે છે અખંડ ધારાએ. તેના કારણે જે આગળ અમૃત મેઘથી ઉત્પન્ન થયેલી જે વનસ્પતિઓ હતી તેની અંદર 5 પ્રકારના રસની ઉત્પત્તિ થાય છે. ઓકે, અને એ પણ રસ કયા? તો તિક્ત, કડવું, કષાય, આમ્લ અને મધુર. તિક્ત એટલે કે કડવો, તીખો, મીઠો. આમ્લ એટલે કે ખાટો. અને કષાયો, કષાયો એટલે કે તુરો. એટલે આ રીતે 5 ટાઈપના જે રસ છે તે ઉત્પન્ન થાય છે વનસ્પતિઓની અંદર આ રસ મેઘના કારણે. પછી જ્યારે આ 5 ટાઈપના જે વર્ષાઓ છે તે વરસી જાય છે 7-7 દિવસ સુધી, એટલે ટોટલ સમજો ને 5 ટાઈપની વર્ષાઓ 7-7 દિવસ વર્ષે એટલે 35 ડેઝ સુધી અખંડ ધારાએ અલગ અલગ ટાઈપની વર્ષાઓ પડે છે. તેના કારણે પછી બિલની બહાર જે ભરતક્ષેત્રનો ભૂમિ છે તે ભૂમિ હરવા ફરવા લાયક થઈ જાય છે અને આટલી જે ગ્રીનરી વગેરે જે પેદા થઈ છે ધરતીમાં પણ, ધરતી શાંત થઈ ગઈ છે, શુભ વર્ણગંધ સ્પર્શ તેની ઉત્પત્તિ પણ થઈ ગયેલી છે. તેના કારણે પછી તે મનુષ્યો અને તિર્યંચો દ્વારા હરવા ફરવા લાયક થઈ જાય છે આ જે ધરતી છે તે. તેના કારણે પછી તેઓ બધા બિલમાંથી બહાર નીકળીને બિલવાસનો ત્યાગ કરે છે અને પછી બહાર તેઓ હરે ફરે છે. દિવસમાં પણ તે ફરવા લાયક થઈ જાય છે આ ભૂમિ. આસ્તે આસ્તે કરીને તેઓ આ જે વનસ્પતિ વગેરે ઉગેલી છે તેના કારણે પછી આપસમાં તેઓ ડિસ્કસ કરીને તે ડિસાઇડ કરે છે, નિર્ણય ઉપર આવે છે કે હવે માંસાહાર તેઓ ત્યાગ કરશે અને જે વનસ્પતિઓ છે કે ફલ ફ્રૂટ વગેરે જે ઉત્પન્ન થયેલા છે તેનો આહાર હવેથી તેઓ કરશે. આવા ટાઈપનો નિર્ણય તેઓ લે છે એટલે માંસાહારનો ત્યાગ કરે છે તેઓ. અહીંયા રિક્વેસ્ટ આવે છે ઘૃત મહામેઘ રિપીટ કરવા માટે. તો ઘૃત મહામેઘ, ઘૃત એટલે શું થાય છે? ઘૃત એટલે કે ઘી. તો ઘૃત મહામેઘના કારણે શું થાય છે? જે ધરતી લુખ્ખી થઈ ગયેલી હતી તેની અંદર સ્નિગ્ધતા ઉત્પન્ન થાય છે. સ્નિગ્ધતા એટલે ચિકાસ. પછી બીજો રિક્વેસ્ટ છે 5 રસ પાછું એક્સપ્લેન કરો. તો 5 પ્રકારના જે રસ છે તે 5 પ્રકારના રસ. તિક્ત એટલે કે કડવો થાય છે, કટુ એટલે કે તીખો, કષાય એટલે કે તુરો. હવે સમજો કડવો રસ શેની અંદર હોય છે? લીમડો. લીમડાના પાન આપણે ચાખ્યા હોય, કડવો લીમડો હોય, કારેલો છે તે પણ કડવો છે, તેને કડવો રસ કહેવાય. પછી કટુ એટલે કે તીખો. તો તીખો એટલે તીખો કોના જેવો? સૂંઠ છે, મરચા છે તેના જેવો તીખો. કષાયો એટલે કે તુરો. તુરો એટલે ટેસ્ટલેસ. આપણે આમળાને ચાવીએ એક વખત તો તે એકદમ તરત જ ખાટો ટેસ્ટ આવે, પણ પછી તેના પાછળ કેવું ટેસ્ટ હોય? ટેસ્ટલેસ હોય. તેને કષાયો કે તુરો ટેસ્ટ કહેવાય છે. પછી આમલ, આમલ એટલે કે આમલી જે હોય, ટેમરિન્ડ તેના જેવો ખાટો, લીંબુના રસ જેવો ખાટો. મધુર એટલે કે મીઠો, ગોળ જેવો, શુગરકેનના રસ જેવો. આ 5 ટાઈપના રસ તે વનસ્પતિઓમાં ઉત્પન્ન થશે. ઓકે, બીજી રિક્વેસ્ટ આવે છે ક્ષીર મેઘ રિપીટ. ઓકે, તો ક્ષીર એટલે શું? ક્ષીરનો મિનિંગ આમ થાય છે ક્ષીર એટલે કે દૂધ. તો દૂધનો કેવું હોય છે ક્વોલિટી? તે શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ તે ઉત્પન્ન કરતો હોય, તેના તત્વો એવા હોય છે, તત્વવાળો હોય છે તે દૂધ. તેના જે તત્વ જેવો આ કે ન્યુટ્રિયન્ટ્સ કહી શકાય, તો તેના તેવા ટાઈપના તત્વોવાળી વર્ષા થવાની છે જેને ક્ષીર મહામેઘ કહેવાય છે. તેના કારણે ધરતીની અંદર શુભ વર્ણ ગંધ રસ અને સ્પર્શ ઉત્પન્ન થવાના છે. ઓકે, તો આ રીતે જ્યારે સારા એવી વર્ષા થશે પછી આગળ બધા જે જીવો છે તે માંસાહાર ત્યાગ કરવાનો નિર્ણય કરશે. પછી જે વનસ્પતિઓ વગેરે છે તેની અંદર ન્યુટ્રિશન આપી શકે એવા સારા એવા ન્યુટ્રિશિયસ વનસ્પતિઓ થઈ જશે કે તેના કારણે પછી 6 સંગણ અને 6 સંસ્થાનો ઉત્પન્ન થશે. ધીમે ધીમે કરીને, તરત જ ન થઈ જાય પણ ધીમે ધીમે કરીને ઉત્પન્ન થશે. હવે 6 સંગણ એટલે શું? સંગણ એટલે કે હાડકાનો બાંધો અથવા તો શરીરની મજબૂતાઈ, એક રીતે તે કહી શકાય. તો જો આહાર સારું હશે તો જ પછી શરીરમાં પણ મજબૂતાઈ આવી શકે. તો અહીંયા જે વર્ષા વરસેલી છે તેના કારણે પછી તે વનસ્પતિઓની અંદર જે ન્યુટ્રિશન વગેરે આવી છે, શુભ વર્ણ ગંધ રસ સ્પર્શ આવી ગયા, પછી તેની અંદર 5 ટાઈપના રસ આવી ગયા. આ બધું જ્યારે થશે તો ત્યારે તેના કારણે એવી વનસ્પતિઓ જે છે તેના ભક્ષણને કારણે આ જે મનુષ્યો છે તેઓના શરીરમાં પણ એવા ટાઈપના પદાર્થો, તેવા ટાઈપના ન્યુટ્રિયન્ટ વગેરે આવશે કે જેના કારણે પછી તેઓનો જે સંઘણ વગેરે છે તે સુધરવાનો કક્ષાએ પહોંચશે. પછી અહીંયા ક્વેશ્ચન આવેલ છે કે માંસાહારીથી શાકાહારી બનશે તે કોણ શીખવાડશે? હાઉ ટુ કુક એન્ડ ઓલ. ઓકે, તો તેના માટે જ્યારે આ બધી વનસ્પતિઓ ઉત્પન્ન થશે તો ત્યારે આ જે મનુષ્યો છે તે બહાર આવીને હરશે ફરશે અને કંઈક નવું તેઓને દેખાયું છે. આ જે વૃક્ષો છે, પ્લાન્ટ્સ છે તે તો બધા તેઓ પોતાની જિંદગીમાં પહેલી વખત જ જોવાના છે. જ્યારે આ બધું ઉત્પન્ન થશે ત્યારે તો ત્યારે તેઓ જોશે આ છે શું, અને પછી તેને ટચ કરીને, પછી ચાખીને એવું બધું કંઈ જોઈ શકે, અને પછી તેઓ નિર્ણય પર આવશે આપસમાં ડિસ્કસ કરીને કે હવે આવા ટાઈપનો મારકાપ કરીને માંસાહારી જીવન હવે નથી જીવવાનું. અને આગળ અવસર્પિણી કાળની અંદર હમણાંના આપણા આદિનાથ ભગવાન તેઓએ રહેવાની વ્યવસ્થા, કઈ રીતે રહેવાનું વગેરે તે આદિનાથ ભગવાન તે ત્યારના ટાઈમે બધાને શીખવાડ્યું હતું. પણ અહીંયા જે પહેલા તીર્થંકર ભગવાન થવાના છે ઉત્સર્પિણી કાળના, તેઓ આ શીખવાડવાના નથી. કઈ રીતે શું ખાવાનું, કઈ રીતે જીવવાનું, આ બધું તેઓ નથી શીખવાડવાના. પણ કોણ શીખવાડશે? તે ક્ષેત્રના ક્ષેત્રાધિષ્ઠાયક કોઈ દેવતાઓ હોય તેઓ શીખવાડશે, અથવા તો કોઈ એવા જીવો છે તેઓને જાતિ સ્મરણ વગેરે જ્ઞાન પણ થઈ શકે. તેઓ પણ આ રીતે પોતાના આગલા અનુભવો હતા તેની અંદર તેઓએ કઈ રીતનું જીવન જીવેલ હતું તે ટાઈપનો તેઓને જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે, જેના કારણે તેઓ આપમેળે આ રીતે પછી જે જીવન કઈ રીતે જીવવાનું તે પ્રરોપણા કરશે એકબીજાની અંદર ડિસ્કસ કરીને. અને બીજું એ પણ હોઈ શકે કે નવી નવી જે ચીજો અહીંયા બહાર જોયેલી છે તો તે કુતૂહલ વૃત્તિથી અહીંયા ત્યાં બધું ટચ કરીને જોશે, પછી કોઈક એવો ટેસ્ટ પણ કરીને જુએ, અને પછી તેના કારણે આપસમાં તે નિર્ણય ઉપર આવી જાય કે આ તો વધારે ટેસ્ટી છે અને વધારે સારું છે. પણ અહીંયા તો મેં એને સમજવાનું કે આ જે રહેવાની વ્યવસ્થા વગેરે છે તે ટાઈમના પહેલા તીર્થંકર ભગવંત એટલે કે ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકર ભગવંત જે થવાના છે તે નથી શીખવાડવાના. પણ તે ક્ષેત્રની અંદર રહેલા કાં તો ક્ષેત્રાધિષ્ઠાયક દેવો તે કહેશે, અથવા તો કોઈકને જાતિ સ્મરણ જ્ઞાન થવાનું હોય તો તેઓ પ્રરોપણા કરશે, અથવા તો તે પોતે કુતૂહલ વૃત્તિથી અહીંયા ત્યાં જોઈને પછી તે રીતની વિચારણા કરીને તેઓ આગળ એ રીતનો રહેવાનો વ્યવહાર સ્ટાર્ટ કરશે. ક્વેશ્ચન આવેલ છે કે will there be તિર્યંચ પંચેન્દ્રિય in 6th hara like dogs, cows, etc. તો એ અને બીજો વિકલેન્દ્રિયનો પણ ક્વેશ્ચન છે. વિકલેન્દ્રિય પણ હશે શું? તો તે માટે જે રીતે બિલોમાં આ જે મનુષ્યો રહેવાના છે તે રીતે પંચેન્દ્રિય જે જીવો છે એવા તિર્યંચો તે પણ કોઈક એવા બિલોની અંદર તે પણ હશે, કારણ કે પહેલું કોઈ જન્મવાનું નથી. હવે કોઈક એમ ક્વેશ્ચન પૂછીને પછી अनआंसर्ड क्वेश्चन छोड़ी देता हुए के पहला इंडो के मरगी तो एवो क्यारे हतुज नहीं के पहला इंडो होए के पहला क्यारे मरगी होए एवो होतो नथी। अहींया आजे पण पंचेंद्रिय जीवो छे जे गर्भज पंचेंद्रिय ते कोई न कोई बिलनी अंदर रहेला होय छे के जेना कारणे पछी तेओ ज बीज रूपे एक्ट करशे आगळना तेओना वंश कैरी फॉरवर्ड करवाने माटे। ते समजवुं। पछी विकलेन्द्रियोने माटे ते कही शकीए के विकलेन्द्रिय केवा छे तेओ समूर्छिम छे के तेओना उत्पत्तिने लायक कोई केवा परिस्थितिओ मळी जाय तो ते ऑटोमेटिक उत्पन्न थई जाय एटले तेओने माटे एवा कोई बीजनी जरूर होती नथी। पोताने योग्य उत्पत्ति लायक जे परिस्थितिओ मळी जाय तो तेओ ऑटोमेटिक उत्पन्न थई जता होय छे। ओके तो क्वेश्चन छे के फायर इन उत्सर्पिणीना सेकंड आरामा फायर हशे तो आपणे जे प्रमाणे कह्युं त्रण रीजन्स होई शके। एक तो शुं होई शके फायर जे बादर अग्नि उत्पत्ति बादर अग्नि आपणे आगळ जोयुं हतुं अवसर्पिणी काळनो जे पांचमो आरो छे पांचमो आरो संपूर्ण ज्यारे थाय तो त्यारे बादर अग्निनो लोप थई जाय छे तो पछी उत्सर्पिणी काळना बीजा आरानी अंदर बादर अग्नि कई रीते आवे उत्सर्पिणी काळमां पाछी तेनी उत्पत्ति कई रीते थाय तो ते माटे जे आसपासना ते क्षेत्रना क्षेत्राधिष्ठायक देवो छे तेओ त्यां ते ठेकाणे रहेला लोकोने आ रीते स्वीखवाड़ी शके के आ रीतना आप बादर अग्निनी उत्पत्ति करी शको। आ बे वस्तुओ आ बे सूकी लाकड़ीओ आप आ रीते घर्षण करशो तो पछी आ बादर अग्निनी उत्पत्ति थई शके छे के जेना कारणे आप अन्न वगैरे पकावीने आ रीते आप भक्षण करी शको छो तेनुं अथवा तो बीजा कोई केवा मनुष्य छे तेओने जाति स्मरण वगैरे ज्ञान थई शके छे के जेना कारणे बादर अग्निनी उत्पत्ति कई रीते करवानी ते पछी पोताना ज्ञान द्वारा तेओ जाणीने ते रीते करशे। त्रीजो ए पण थई शके छे के ऑटोमेटिकली कोईक वननी अंदर ज्यारे सुकेला एवा वृक्षो तेनी आपसमां घर्षण द्वारा ऑटोमेटिकली बादर अग्निनी उत्पत्ति थई जाय ए पण होई शके छे। એટલે આ રીતે ઉત્સર્પિણી કાળની અંદર પાછો બાદર અગ્નિની ઉત્પત્તિ સમજવી એ પણ ક્યારે બીજા આરાની અંદર અને ત્યારે પછી શું થાય છે અસી મસી કૃષિનો વ્યાપાર પાછો ચાલુ થઈ જાય છે અને અહીંયા આપણે આગળ કહ્યું તે પ્રમાણે અસી મસી કૃષિ તે પહેલા તીર્થંકર ભગવાન શીખવાડતા નથી પણ ઓટોમેટિકલી અહીંયા ત્રણ જે કારણો આપણે કહ્યા તે પ્રમાણે તેનું આચરણ થઈ જાય છે ચાલુ। ઓકે क्वेश्चन आवेल छे के पहला आरानी अंदर पहलू संग्रहण हशे तो अहींया आपणे जे कहीए छे उत्सर्पिणी काळ तेनो जे पहलो आरो छे तेनी अंदर बधा ज जीवोने छठो संग्रहण कंपलसरी बीजो कोई नहीं। ओके हवे आगळ आ रीते जीवन कई रीते जीववानुं कई रीते पोतानो जीवन व्यवहार चलाववानुं ते बधुं तेओ आपमेळे सीखी जशे अथवा तो क्षेत्राधिष्ठायक जे देवो छे तेना कारणे पछी शीखशे। पछी राजनीति वगैरे ते पाछी आवी जशे जीवन व्यवहार चलावा माटे जे अनेक शिल्पो छे कलाओ छे तेनी पण उत्पत्ति थई जशे એટલે આ રીતે પછી થવાનો છે પણ કુલ કરો ત્યારે હોવાના નથી। કુલ કર આપણે સાંભળ્યો છે આગળ 7 કુલ કરો જે થયા હતા જેની અંદર નાભી કુલ કર જે પહેલા अवसर्पिणी काळना पहला जे तीर्थंकर भगवंत हता आपणा ऋषभदेव तो तेमना जे पिताश्री हता तेओ पण एक कुलकर हता 7 कुलकरमांथी 7मा कुलकर नाभि कुलकर पण आनी अंदर उत्सर्पिणी काळनी अंदर ते कुलकरो होता नथी। ओके अहींया क्वेश्चन आवेल छे के संस्थान एटले शुं तो आपणे ते पण कहीए छीए 6 संगण अने 6 संस्थान एटले शुं। संगण એટલે કે હાડકાનો બાંધો અથવા તો શરીરની મજબૂતાઈ તે શરીરની મજબૂતાઈ શાના કારણે મળે છે હાડકાના બાંધાને કારણે તેનું બંધારણ કે અરેન્જમેન્ટ તેના કારણે શરીરની મજબૂતાઈ મળે છે। તો 6 સંસ્થાન શું છે સંસ્થાન એટલે કે આકાર 6 ટાઈપના આકારો શાસ્ત્ર મુજબ કહેલા છે કે જેની અંદર પહેલો સંસ્થાન અત્યંત સુંદર હોય છે सर्वांगे सुंदर जे कही शकाय ते पहलो संस्थान છે. કોને હોય પહેલો સંસ્થાન? બધા જ તીર્થંકર ભગવાન તો હોય તેમને કમ્પલસરી પહેલો સંસ્થાન જ હોય. બીજા જે પાંચ સંસ્થાનો તીર્થંકર ભગવંતોને ન હોય. પણ બીજા તે રીતે જે ચક્રવર્તીઓ છે એટલે 63 શલાકા પુરુષો છે તે બધાને કમ્પલસરી 6 સંસ્થાનમાંથી પહેલો સંસ્થાન જ હોય અને પહેલો સંગ્રહણ જ હોય. પણ બાકીના જે મનુષ્યો છે તેઓને પણ 6 સંગ્રહણ કે સંસ્થાન હોઈ શકે છે. પણ આપણે ત્યાંનો જે પાંચમો આરો છે તેની અંદર માત્ર 6થો સંગ્રહણ જ છે તેમ સમજવું. અને આપણે ત્યાં આપણામાંથી આપણે સંસ્થાન એટલે શું કહ્યું? શરીરની જે આકાર છે સંસ્થાન એટલે કે આકાર, તો તેમાંથી સૌથી શ્રેષ્ઠ આકાર પહેલો સંસ્થાન વાળો જાણવો. પછી ઉતરતો એવો આપણે તેની અંદર હમણાં ડિટેલમાં જતા નથી 6 સંસ્થાન કેવા હોય છે, કારણ કે આ ટોપિક લાંબુ ચાલશે પછી. ઓકે, ક્વેશ્ચન આવેલ છે કે વિલ સમથિંગ હેપન વેન 6th આરા ઓફ અવસર્પિણી ટ્રાન્ઝિશન્સ ટુ 1st આરા ઓફ ઉત્સર્પિણી કાળ? છઠ્ઠો આરો. આ તો એવો કઈ વિશેષ ફેર તો નથી થવાનો, પણ માત્ર શું અહીંયા છઠ્ઠો આરાની અંદર બધું ઉતરતો હશે, આયુષ્ય વગેરે ઉતરતું હશે. પણ પહેલો આરો જ્યારે સ્ટાર્ટ થશે તો ત્યારે આયુષ્ય વગેરે વધતું જ હશે, માત્ર એ થવાનું છે. બીજું કઈ વિશેષ એવું નથી થવાનું કે કોઈ વર્ષા થઈ કે એવું કઈ નથી થવાનું. માત્ર આયુષ્ય છે તે વધશે, પછી બુદ્ધિ વધશે, દુરાચારો ઓછા થશે, એ રીતે સમજવાનું. હા, તો આ રીતે બીજો આરો છે તે ઉત્સર્પિણી કાળનો બીજો આરો વ્યતીત થતા જ્યારે પૂર્ણ થશે તો ત્યારે તે ટાઈમના તે સમયમાં જે મનુષ્યો હશે તેઓના ઉત્કૃષ્ટપણાનું આયુષ્ય 130 વર્ષનું જાણવો. ઉત્કૃષ્ટ એટલે કે મેક્સિમમ 130 યર્સનો તે જાણવો. પછી આ બીજો આરો ઉત્સર્પિણી કાળનો આપણે જાણ્યો. પછી ત્રીજો આરો સ્ટાર્ટ થશે, ઉત્સર્પિણી કાળનો ત્રીજો આરો. તે કેવો હશે? તે અવસર્પિણી કાળના ચોથા આરા જેવો સેમ સમજવો. માત્ર એક ફરક શું છે કે અવસર્પિણી કાળ છે તે ઉતરતો અને ઉત્સર્પિણી કાળ તે ચડતો કાળ, આટલું ફરક છે. બાકી આગળ આપણે જે પ્રમાણે કહ્યું હતું અવસર્પિણી કાળની છે તેની અંદર 63 શલાકા પુરુષો, તેમાંથી 61 શલાકા પુરુષોનો જન્મ વગેરે થવાનું છે અવસર્પિણી કાળના ચોથા આરામાં. તે જ રીતે આ જે ઉત્સર્પિણી કાળનો ત્રીજો આરો છે તેની અંદર પણ 61 એટલે કે 61 શલાકા પુરુષોનું જન્મ વગેરે થવાનું છે. ઓકે, તેમાંથી ત્રીજો આરો જ્યારે સ્ટાર્ટ થશે તો તે સ્ટાર્ટ થયા પછી 3 વર્ષ અને 8.5 મહિના જ્યારે વ્યતીત થઈ જશે ઉત્સર્પિણી કાળના ત્રીજા આરાને, તો ત્યારે પહેલા એવા તીર્થંકર ભગવંત તેમનો અહીંયા જન્મ થશે. 3 વર્ષ અને 8.5 મહિના અથવા તો 89 પક્ષ પણ કહી શકાય તેટલા ટાઈમ પછી શું થશે? પહેલા તીર્થંકર ભગવંતનો જન્મ થશે. ક્યારે? તો ઉત્સર્પિણી કાળના ત્રીજો આરો સ્ટાર્ટ થઈ જશે અને તેના સ્ટાર્ટ થયા પછી 3 વર્ષ 8.5 મહિના પસાર થઈ જાય ત્યારે પહેલા તીર્થંકર ભગવંત પદ્મનાભ નામના જે શ્રેણિક મહારાજાનો જીવ છે તેમનો જન્મ હવે થવાનો છે. ક્યારે? ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં. પછી તેમનું જે આયુષ્ય છે તે કેટલું હશે? પહેલા તીર્થંકર ભગવંતનું 72 યર્સનું, 72 વર્ષ. That equals to મહાવીર સ્વામી જે 24માં તીર્થંકર ભગવંત હતા આપણે ત્યાં અવસર્પિણી કાળમાં, તેમનું જેટલું આયુષ્ય હતું 72 યર્સ તેટલું સેમ આયુષ્ય જે ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકર ભગવંત તેમનું આયુષ્ય ઇક્વલ્સ ટુ અવસર્પિણી કાળના 24માં ભગવાન પદ્મનાભ સ્વામી અને મહાવીર સ્વામી આ બંનેનું આયુષ્ય તેમની હાઇટ સેમ રહેવાનું છે એટલે તેઓનું પણ આયુષ્ય 72 યર્સનું હશે. પછી 72 યર્સ પછી તેઓનો નિર્વાણ થશે. એટલે ક્યારે? ત્રીજા આરાને સ્ટાર્ટ થયા પછી 72 + 3 એટલે કેટલા? 75 યર્સ અને 8.5 મહિના આટલો પસાર થઈ જશે તો ત્યારે પહેલા તીર્થંકર ભગવંત એવા પદ્મનાભ સ્વામીનો નિર્વાણ થશે. પછી આગળ બીજા તીર્થંકર ભગવંત ત્રીજા ચોથા આ રીતે કરતા ત્રીજો આરો જે છે ઉત્સર્પિણી કાળનો તેની અંદર જ 23 તીર્થંકર ભગવંતો થઈ જશે, ત્યારે પછી 11 ચક્રવર્તી મહારાજો થઈ જશે ત્રીજા આરામાં જ, પછી 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ, 9 બલદેવ, આ બધા જે ટોટલ કરીએ તો 61 શલાકા પુરુષ તે બધા ઉત્સર્પિણી કાળના ત્રીજા આરામાં જ થઈ જશે। પછી चौथो आरो स्टार्ट थशे, ते चौथो आरो उत्सर्पिणी काळनो ते ज्यारे 3 वर्ष अने 8.5 महीना पसार थई जशे तो त्यारे 24मा भगवान तेओनो जन्म थशे अने पछी ते 24मा भगवान तेओनो आयुष्य केटलुं हशे। आपणे त्यां जे अवसर्पिणी काळना पहेला तीर्थंकर भगवंत हता तेमनुं आयुष्य केटलुं हतुं? 84 लाख पूर्व तेटलुं सेम आयुष्य आ 24मा तीर्थंकर भगवान उत्सर्पिणी काळना तेओनुं पण हशे सेम। एटले पछी जे चौथो आरो छे उत्सर्पिणी काळनो तो ते चौथा आराने स्टार्ट थईने पछी 3 वर्ष 8.5 महीना थई जशे तो त्यारे 24मा भगवाननो जन्म थयो। पछी तेओनो निर्वाण क्यारे थशे? तो चौथा आराने स्टार्ट थयाने 84 लाख पूर्व 3 वर्ष 8.5 महीना पसार थई जशे तो त्यारे तेओनो निर्वाण थशे। ओके, पछी आगळ जे प्रमाणे आपणे आगळ हमणां जोयुं हतुं अवसर्पिणी काळ जे छे उतरतो काळ तेना मिरर इमेज जेवो उत्सर्पिणी काळ, एटले बधा जे आरा छे अहींया लेफ्ट साइड अने राइट साइड ते आपसमां मिरर इमेज जेवा जाणवा। ते टाइमना जेवा जेवा परिस्थितिओ हती तेवी तेवी परिस्थितिओ आ बीजा जे काळ छे तेनी अंदर आपणे जाणवू, मिरर इमेज जेवू जाणवू। पण एक फेर शुं छे? राइट साइड जे आप जोई शको छो ते अवसर्पिणी उतरतो काळ, लेफ्ट साइड नो छे ते चढ़तो काळ, आटलो फेर। ओके, तो आगळ आपणे जे प्रमाणे जोयुं हतुं पहेलो आरो अवसर्पिणीनो तेनी अंदर युगलिक काळ हतो, बीजा आरानी पण ની અંદર પણ યુગલિક કાળ હતો, ત્રીજા આરાનો ઘણો ખરો ભાગ યુગલિક કાળ હતો। તે પ્રમાણે ઉત્સર્પિણી કાળનો છઠ્ઠો આરો, પાંચમો આરો અને ચોથો આરો, ચોથા આરાનો ઘણો ખરો કાળ તે કેવો યુગલિક કાળ સમજવો। 4, 5, 6 આ 3 ચોથો આરો છે તેનો ઘણો ખરો કાળ તે યુગલિક કાળ સમજવો અને પાંચમો આખો અને છઠ્ઠો આખો તે સમજવું। પછી પાછો અવસર્પિણી કાળ સ્ટાર્ટ થશે, છઠ્ઠો આરો જ્યારે પૂરો થઈ જશે ત્યારે પાછું, એટલે આ રીતે આખો કાળ છે તે ગોલ ગોલ ફર્યા કરશે। ચડતો કાળ હશે, પછી ઉતરતો કાળ, પાછો ચડતો, પાછો ઉતરતો, પછી 24 તીર્થંકર ભગવંતો થશે, 63 શલાકા પુરુષો તેનો જન્મ વગેરે થશે। આ રીતે જેમ જેમ કાળ બદલતો જશે તે પ્રમાણે થતું જશે। તે ક્યાં જે ભરતક્ષેત્ર અને ઐરાવતક્ષેત્ર છે તેની અંદર આ પ્રમાણે काल चक्र चालतो रहेशे फॉरएवर। अनादिकाळथी चालतो आव्यो छे, अनंत काळ माटे चालवानो छे। आनी अंदर आपणे चाहीए तो पण कोई फेर पड़वानो नथी, आपणी इच्छा हशे तो पण आपणे आनी अंदर फेरबदली करी शकवाना नथी। आपणे जोईए के अवसर्पिणी छे ते उत्सर्पिणीमां कन्वर्ट थई जाए, बधा सारा थई जाए। हमणां जे आपणे घणी वखत सांभळ्युं छे के शुं प्रचलित वर्ड शू है, कलियुग आव्यो छे એટલે કે ઉતરતો કાળ। તે બીજા અન્ય જે છે તેઓ ત્રેતાયુગ, કલિયુગ આ રીતના તેઓ શબ્દ પ્રયોગો કરતા હોય છે તે તેમની માન્યતા મુજબ। પણ આપણી માન્યતા મુજબ કેવું છે? અવસર્પિણી એટલે કે ઉતરતો કાળ। તો ઉતરતો કાળને આપણે અવસર્પિણી કહીએ છીએ કે જેની અંદર આ રીતે થવાનો જ છે। तो आ एक वक्त जयरे आपणे भणी लईए तो पछी आपणे एवा आर्तध्यान नहीं थाय के हमणा आटला बधा दुराचार वधी रह्या छे, कोरोना आपणे पीड़ित करे छे, आटला बधा नेचरल केलेमिटीज छे ते आवी रह्या छे, फ्लड वगैरह ते वधी रह्या छे। तो आ बधुं तो काळ मुजब चाली रह्युं छे अने आनाथी पण वधारे हजी आववानुं छे अने आ पण हजी वधारे वधवानुं छे। एक वक्त आ काल चक्र आपणे भणी लईए तो पछी आपणे आर्तध्यान न थाय। आपणे आगळ जे प्रमाणे कह्युं पांचमो आरो जे छे अवसर्पिणीनो तेना जे शहेरो गामडा जेवा थशे ने बधुं आपणे कह्युं ते आमने आम कई रीते थई जशे। कोई ना कोई तेने निमित्त तो मळशे ने के जेना कारणे पछी दुराचारी हशे, पछी न्यूक्लियर बॉम्ब वगैरह विकसित करे, जेना कारणे नेचरल कैलामिटीज तो आवानी छे ऑटोमेटिकली, पोतानी मेळे युद्धो पण थवाना छे। आगळ पण जे आटला बधा वेपनरी वगैरह विकसित करी रह्या छे तेने पोताना दुराचारी अथवा तो उतरती एवी मानसिकता वाळा जे जीवो होवाना छे तेना कारणे पछी जे आटली बधी विकसित करी रह्या छे वेपनरी तेनो सदुपयोग थोड़ी करशे। पछी न्यूक्लियर वॉरफेर वगैरह हमणा बधी प्रेक्टिस चालू छे तो क्यारे ते कई थई जशे ते आपणे कई ख्याल नथी, पण हजी पण आजनो समय थयो छे तेनी अंदर मात्र केटला वर्षो व्यतीत थयेला छे। पांचमा आराने स्टार्ट थयाने केटलो टाइम थयो छे? महावीर स्वामीना निर्वाण पछी लगभग समझो 2600 ना आसपास वर्ष थयेला छे, तो लगभग तेटलो पांचमो आरो व्यतीत थयेलो छे, एटले लगभग 18,000 वर्षनी आसपास हजी पांचमो आरो बाकी छे। तो हमणा जेवो काळ छे तो पछी आखो पांचमो आरो केवा केवा काळ बधा ते टाइमना जीवो जोवाना छे ते विचारी जुओ। એટલે આપણને ક્યારે પણ આર્ત ધ્યાન નહીં કરવાનું કે હમણાંના લોકો છે તે કપટી છે કે પછી આવા દુરાચારી છે, આ કરે છે તે કરે છે, તો એવા બધા આર્ત ધ્યાન નહીં કરવાના, પણ આ તો ઓટોમેટિકલી આ બધું થવાનું જ છે। સંસાર છે, કાળચક્ર છે, આ તો ઓટોમેટિકલી ચાલવાનું જ છે, આવું તો થવાનું જ છે, પણ આપણને શું કરવાનું? આર્ત ધ્યાન નહીં કરવાનું તો શું કરવાનું? धर्म ध्यान करवानुं के आपणा तीर्थंकर भगवंतोए आपणे जे धर्म देशना आपी छे तेनी अंदर जे पदार्थो, जे द्रव्यो, जे तत्वोनी आपणे प्ररूपणा करेल छे तेने आपणे आदरीए, तेनुं आचरण करीए, जेने जेने तेओए छोड़वा लायक कह्युं छे तेने छोड़ता जईए, वस्तुओ उपरनी आसक्ति वगैरेने त्याग करता जोईए, व्यक्तिओ उपर राग द्वेष न करिए, वस्तुओं पर राग द्वेष न करिए, सदाचारी जीवन जीवीए। आ बधुं ज्यारे आपणे करीशुं तो पछी आपणे आवा टाइममां पण समाधिपूर्वक रही शकीशुं। हमणां पण आपणे ते जोई रह्या छीए के एवा एड वगैरे पण घणा आवे छे के पेट्रोल छे तेनो वपराश ओछो करो, पेट्रोल ओछुं थई रह्यो छे, जे कोल माइन्स छे ते डिप्लीट थई रही छे, नेचरल रिसोर्सिस छे ते घणो बधो एक्सप्लॉइट थई रह्या छे, घटतो रहे छे आ बधुं। એટલે આ બધું ઓટોમેટિકલી થવાનું જ છે, એટલે તે માટે આર્ત ધ્યાન નહીં કરવાનું। ઓકે, અહીંયા ક્વેશ્ચન આવેલ છે ઉત્સર્પિણીના સેકન્ડ આરામાં આજની જેવી ટેકનોલોજી હશે, હ્યુમન બીંગ એડવાન્સ્ડ હશે, તો ત્યારે अचानक ज तेओ आ रीते टेक्नोलॉजी में एडवांस नहीं थई जशे। छठा आरा में केवा होय छे तेओ, एटले के पहलो आरो जे छे उत्सर्पिणीनो तेनी अंदर तेओ केवा होय छे, नग्न होय छे, कपड़ा पण नथी तेओनी पासे, तो टेक्नोलॉजी अचानक ज 2-4 दिवस में कई रीते विकसित करी देशे। गामडा जेवा तेओ हशे, पहला तो जंगली जेवा हशे, कपड़ा पण नहीं होय एवा, पछी आ धीमे धीमे करीने ते कपास वगैरह नो कई रीते यूज करवानो, कपड़ा कई रीते पहेरवाना, कपड़ा पण शुं होय ते तो तेमने खबर पण नहीं होय, तो आ बधुं आ धीमे धीमे विकसित थशे, अचानक ज नहीं थई जाय। क्वेश्चन आवेल छे के सेम टाइम पर ऐरावत क्षेत्र में तीर्थंकर भगवाननो जन्म थशे, तो हाँ आपणे जे प्रमाणे कह्युं आपणे त्यानो जेवो टाइम छे, जेवो समय चालू छे तेवो सेम समय, तेवो सेम आरो, सेम काळ। ત્યાં અવસર્પિણી હમણાં ચાલુ છે પાંચમો આરો, તે જ રીતનો સેમ અવસર્પિણી કાળનો પાંચમો આરો હમણાં ત્યાં ઐરાવત ક્ષેત્રમાં પણ ચાલુ છે, અને જ્યારે આપણે ત્યાં છઠ્ઠો આરો બેસશે ત્યારે ત્યાં પણ છઠ્ઠો આરો બેસશે, જ્યારે આપણે ત્યાં ઉત્સર્પિણીનો બીજો આરો કમ્પ્લીટ થશે ત્યારે ત્યાં પણ સેમ થશે, જ્યારે આપણે ત્યાં તીર્થંકર ભગવાનનો જન્મ થશે ત્યારે ત્યાં પણ તીર્થંકર ભગવાનનો જન્મ થશે। ઓકે, આજનો ટાઈમ આપણો અહીંયા થયો છે, આગળના પદાર્થો આપણે नेक्स्ट क्लास में जोईशु। अवसरे जिनाज्ञा विरुद्ध कहीं पर बोलाये तो मिच्छामि दुक्कडम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारणम प्रधानम सर्वधर्माणाम जैनम जयति शासनम। प्रणाम बधा साता मारे जो जिनाज्ञा पूरकनु जीवन जीवजो।